ने इसका नाम मोगली रखा हुआ है जिसका कोई नहीं होता उसका खुदा होता है ऐसा कहा जाता है ना तो आपके सामने पेश करने जा रहा है हमारा मोगली जीवन और मौत के बीच का खेल ट्रेनिंग से जादू એ પાંચ થાય તંત્ર મંત્ર જંત્ર એવું કેવામાં આવે અમારે આની અંદર દરેક વસ્તુ કામ કરતી હોય ડાબો હાથ કામ કરતો હોય તમને અમે જમણો દેખાડી અમારો ડાબો હાથ કામ કરીને ડાબો દેખાડી ત્યારે જમણો હાથ અમારો કામ કરી જાય મેજિક નો જાદુગર નો તમે જાદુગર ની જિંદગી જોઈ છે જાદુગર કઈ રીતે શીખે છે કેવી રીતે જિંદગી છે કેવી હાડમારી સહન કરે છે માર્કેટમાં કઈ રીતે ની કળા વેચે છે કઈ રીતે પૈસા કમાય છે આવો હું તમને બતાવું

પણ તમારું જમવાનું સારું હોય તો માણસ દેશી ખાવા માટે પચાસ પચાસ કિલોમીટર આગેથી ભાગ રોટલો ખાવા આવે એ રીતે પીરસનાર માણસ ઉપર હોય છે કે તમે શું પીરસો છો લોકોને કેવું જોઈએ છે કેવું આપો છો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એની જગ્યાએ છે લાઈવ પ્રોગ્રામ એની જગ્યાએ છે અચ્છા પૂછવું છે બી એડ પીટીસી પીએડ બીએડ કર્યું હોય તો એક શિક્ષક ત્યાં થાય એક જાદુગર ક્યારે ત્યાં થાય જાદુગર સાહેબ કલાકાર હોય છે ને એવું કેવાય છે કે માના પેટમાંથી જન્મ લઈને નીકળતો હોય છે કલાકાર ને બનાવી નથી શકાતો એના લોહી માં જ ગુણ હોય છે કલા પ્રત્યે એટલે તો એ બાય ટ્રેન નથી બર્થ છે કોઈ પણ કલાકાર હોય બાય બર્થ જ હોય છે તો જ એ નિપુણ થઈ શકે એની કલાની અંદર તમે કેટલું ભણેલા છો મેં બીએસસી કર્યું છે કેમેસ્ટ્રી બીએસસી ઘણા ટાઈમ પેલા ગણાય છે એ જમાના માં મારું માનો છો. તો તમે આ જાદુ નો મેજિક નો કેમ પસંદ કર્યો તમારો શોખ છે કે સંજોગ છે આપને સમજાવું મારો શોખ તો જાદુ છે જ પણ આ કલા અમને વારસામાં મળેલી છે અચ્છા મારા ગ્રેટ ગ્રાન્ડ રાજાજી ચુડા સમય અઢારસો ચોસઠ ના વર્ષ ની અંદર આની શરૂઆત કરેલી અને અઢારસો ચોસઠ થી લઈ અને બે હજાર અને ચોવીસ સુધી એકસો ને સાહીઠ વર્ષમાં મારી પાંચમી પેઢી છે ગુજરાત જાદુ માં મોખરે છે પણ

તમને રાજી કરે છે તમારા છોકરાઓને રાજી કરે છે તમારી પેઢીઓને રાજી કરે છે બચ્ચાઓને મનોરંજન આપે છે અને બદલામાં તમારી પાસે જાદુગરો એવું નથી કે અમારી પાસે કોઈ દૈવીય શક્તિ છે અમે ઓન સ્ટેજ કહીએ છીએ કે ધીસ ઇઝ ધ આર્ટ પ્યોર આર્ટ નથિંગ else આના અંદર બીજું કઈ હોતું જ નથી આ માત્ર સાયન્સ ટેકનોલોજી અને ઝડપનો સમન્વય એટલે જાદુ એટલે હું તમને એમ કઉ લોકો તમે આ બીજું એવું વિચારતા હોય તમે ઘડીક માં આમ કર દયો પૈસા આમ કર દયો આમ કબુતર બનાવી દયો તો આ લાઈટ છે ઝડપ છે કે ધ્વનિ છે કે ટ્રેનિંગ છે જાદુ છે ને એ પાંચ વસ્તુ થાય કઈ તંત્ર મંત્ર જંત્ર રાજયંત્ર એવું કેવામાં આવે અમારે આની અંદર દરેક વસ્તુ કામ કરતી હોય ડાબો હાથ કામ કરતો હોય તમને અમે જમણો દેખાડી અમારો ડાબો હાથ કામ કરીને વયો જાય ડાબો દેખાડીએ ત્યારે જમણો હાથ અમારો કામ કરીને વયો જાય આ માત્ર તમારી નજર અને તમારા કોન્સન્ટ્રેશન ને અમારે ડાઇવર્ટ કરવાનું હોય છે એને અમે જાદુ કહીએ છીએ જાદુગર નો કોઈ ગુરુ હોય ઘર સો ટકા હોય કેમ નો હોય મારા ગુરુ મારા ફાધર છે એની પાસે ટ્રેન થયો હોય હા હું ટ્રેન થયો છું મારા ફાધર પાસે મારા ફાધર એમના ફાધર પાસે ટ્રેન્ડ થયા છે એમના ફાધર એમના ફાધર પાસે ટ્રેન્ડ થયા છે અચ્છા જાદુગર ની એવી બીક લાગે ખરી કે એક ફિલ્મ પ્રોડ્યુસર છે તો એ પૈસા રોકે તો પછી રિલીઝ થાય પછી ડર લાગે એ પોતાનો એક પડાવ નાખ્યો છે બધું ગોઠવું છે સામાન્ય સંજોગો વરસાદ શિયાળો ચોમાડા ની એવી ડર લાગે કેમ નો લાગે છે પ્રાણી માત્ર ને ડર લાગે એવું બીક લાગે હા સો ટકા લાગે કારણ કે અમે તો અહિયાં પૈસા વાવવાના છે ને અમારા ત્રણેય બાદ માનો કે તમે કોઈ ગેમ રમતા હો તો બંધ પાને રમવાનું હોય એમ અમારે ભી બંધ પાનું હોય જયારે પન્ના ખુલે ત્યારે ખબર પડે કે અંદર શું નીકળ્યું છે એટલે ડર સો ટકા લાગે વાવાઝોડા લાગે વરસાદ લાગે કોઈ પણ ગામ માં દંગો થાય કોમાત થાય કોમ્યુલન પ્રશ્નો ઉભો થાય તો પણ અમને ડર લાગે કારણ કે અમારી રોજી રોટી ઉપર એની અસર થતી હોય છે ખરાબ અસર થતી હોય છે કોઈ જાદુ માનો શો કરતો હોય તો એ જાદુની એની એના અભ્યાસનું એનું કોઈ મંથન કે એનું મેન કોન્સ્ટિટ્રેશન હોય છે માની લો કે હું કરું છું શો તો એના પર વાંચન છે મારો અભ્યાસ છે પ્રેક્ટિસ છે જો કોઈ પણ ફિલ્ડ હોય છે હમ એના તમારે તળિયા સુધી જવું હોય તો તમારે વાંચન જરૂરી છે અભ્યાસ જરૂરી છે તમે પત્રકાર તરીકે તમારી field આવ્યા છો તો તમારે ભી એ જાણવું જરૂરી છે કે મારા પેલા કેવા કેવા પત્રકાર શ્રીઓ થઇ ગયા એમને શું શું અચીવ કર્યું હું હાલ ક્યાં છું મારે શું અચીવ કરવાનું છે અને મારા બાળકો મારા પછી જો સારો પત્રકાર બને તો એની અંદર કેવા ગુણ હોવા જોઈએ એ નક્કી કરવું જ પડે વાંચન અને દીર્ઘ દ્રષ્ટિ સિવાય વસ્તુ પોસિબલ જ નથી બીજું એવું કે જમાના પ્રમાણે આમાં કોઈ બદલાવ આવ્યો છે સો ટકા આવ્યો શું આવ્યો છે પેલાની જે રમતો પેલાની મેજિશિયન અત્યારનું એમાં કેવું છે જાદુ મોસ્ટ ઓફ ચાર એના અલગ અલગ વિભાગ હોય છે એક કન્ઝ્યુરિંગ હોય છે પછી આવે છે સેમી ઇલ્યુઝન ઇલ્યુઝન અને મેગા ઇલ્યુઝન કન્ઝ્યુરિંગ ની અંદર બી બે પ્રકાર હોય છે મોડર્ન કન્ઝ્યુરિંગ અને ક્લાસિકલ કન્ઝ્યુરિંગ એટલે ક્લાસિકલ જે મેજિક છે એનો યુગ અત્યારે બરાબર એનો જે કોન્સેપ્ટ છે બરાબર પણ હાલ ડિસ્ક ની જગ્યાએ મેમરી કાર્ડે લઈ લીધી છે કોન્સેપ્ટ એક જ છે તમારે કોઈ પણ સ્ટોરેજ સંગ્રહ કરવો એ રીતે

એક બે બધા તો શું છે એમ કે પલકારો છે કે એની કળા છે મેં તમને પેલા બી કીધું કે જાદુ છે એ માત્ર એક આર્ટ ફોર્મ છે અચ્છા એને તમે આર્ટ ની નજરે જુઓ કારણ કે પશ્ચિમી દેશો ની અંદર જેટલા બી જાદુગરો છે એ એવો ક્યારે દાવો નથી કરતા કે અમારી પાસે કોઈ ગોડ ગિફ્ટ છે અચ્છા હા ગોડ ગિફ્ટ અમારી પાસે છે એ અમારી ભાષા છે અમારો વિલ પાવર છે અમારી જે મનની તાકાત છે

મારા ફિલ્ડ ઘણી બધી દીકરીઓ છે જાદુગર એલિસા છે જાદુગર સલોની છે પછી જાદુગર આચલ છે ઘણા બધા જાદુગરો છે આ ફિલ્ડ અંદર કોઈ માણસ એવું કઈ રીતે કેમ નક્કી કરે કે ડોક્ટર તો સેવા કરવા માટે ટીચિંગ તો રાષ્ટ્ર નું ઘડવા માટે પત્રકાર તો સમાજ ના પ્રશ્ન જાદુગર કેમ બનવાનું પસંદ સાહેબ જાદુ છે એ લોકોને ખુશ કરવા માટેની એક કલા છે આપણે માધ્યમ છે લોકોને ખુશ કરવા માટે જેમ ચોસઠ કલા છે કલા ની અંદર દરેક ઇન્ટરેસ્ટ પડતો નથી હોતો કારણ કે શાસ્ત્રીય સંગીત સાંભળવાળા લોકોને શાસ્ત્રીય સંગીત માં જયારે બાળકો નું કોઈ પ્લે ઝોન ચાલુ હોય તો ત્યાં દાદા દાદી ને નો મજા આવે પણ જાદુ એક એવી કલા છે કે જેના અંદર નાના ઉમરના બાળક થી લઈ અને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોને મજા આવે એન્ટરટેનમેન્ટ મળે એટલા માટે આ કલા દરેક કલાની અંદર સર્વોપરી છે પણ દુઃખ ની વાત એ છે ગુજરાત government અમને કલાકાર સમજતી નથી અમારી પાસે કલાકાર દરજ્જો નથી આ સત્ય ઘટના છે બીજુ તમને કેટલા આમ શો કર્યા છે તમે કેટલી જગ્યા એ છે કેટલા વર્ષ થી આ તમારી સફર ચાલે છે એ પણ બતાવો હું બે હજાર ને એક ના વર્ષ થી આ કલા સાથે સંકળાયેલો છું મે મારું બીએસસી પૂરું કર્યું પછી હું આ ફિલ્ડ આવી ગયો અને બે હજાર એક થી લઈ અને આ ત્રેવીસ વર્ષ દરમિયાન મે કમ સે કમ બેતાલીસ એક હજાર બાવીસ એક હજાર સો મેં કરેલા છે દેશમાં કે બા ગુજરાતની અંદર આઉટ સ્ટેટ ની અંદર આખો દેશ તો બહુ મોટો છે અને બાવીસ વર્ષમાં ન ફરી શકાય પણ જે અમારા ચોઇસેબલ સ્ટેટ છે માનો કે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે એમપી છે તો આ દરેક જગ્યાએ અમે શો કર્યા સૌ તમને શું લાગે આપડા દેશમાં એ એ હજી કે દેશમાં પ્રજા છે કે જાદુ ને વધુ પસંદ કરે છે તમારું શું ઓબ્ઝર્વેશન છે દરેક જગ્યાએ વર્લ્ડ નો કોઈ પણ એવો ખૂણો નથી કે જ્યાં જાદુગર નથી એમને આપડે જે પસંદ કરવા વાળા માન શું છે કઈ રીતની છે मान લ્યો કે સૌરાષ્ટ્ર છે તો એ ગરબા પસંદ કરે છે એમને આપણા દેશમાં તમે જ્યાં જાદુગર કર્યો છે કે આ આ રાજ્યમાં વધુ અમને લોકપ્રિયતા લાગી આ લોકો જો ગુજરાતી છું હા લોકચાના દરેક જગ્યાએ મળે છે એ આપડા ઉપર આધાર રાખે છે કે તમે લોકોને કેટલું

કે ખુશ કર્યા સારું કામ કામ હોય સારા મને થવાનું જ છે છે મારા પ્રત્યે મારી અને બીજી વાત તંબુ કદાચ ભરેલો હોય કે અંદર માત્ર દસ જણા બેઠા એને આર્ટ બતાડવાનું છે અને ખુશ કરીને જ મોકલવાના છે અને ખુશ કરીને અહિયાં થી મોકલવામાં આવે છે લાલાભાઈ ના પેલા ટીમ કેટલા માણસો છે

ખુબજ એને પ્રેમ અને ઉત્સાહ ઓછો છે કારણ કે સાહેબ આ વ્યવસાય એવો છે જેના અંદર તમારા ઘર બાલ નું ભવિષ્ય એક બાજુ મૂકી લોકોને ખુશ કરવા માટે પોતાના ઘરેથી સફર ઉપર નીકળે જવું પડતું હોય છે માથા ઉપર કફન બાંધી ને ઘરે મમ્મી પપ્પા હોય તો કઈ જઈએ જો જીવતા હશુ તો આઠ મહિને પાછા આવશું કારણ કે આ ધંધો અમારો દિવાળી થી ચાલુ થાય જૂન મહિના સુધી અમારો હોય

તમામ માલ મિલકત એક બાજુ મૂકી અને લોકોને ખુશ કરવા માટે પોતાના બાળકોના ભવિષ્યને પણ વિચાર્યા વગર આ ફિલ્ડ ને આ કલાને જીવંત રાખવાની છે હવે એટલા માટે આ ફિલ્ડમાં કોઈ આવવા રાજી નથી સરકાર માં કે એવો કોઈ અભિગમ ખરો કે આપણું આ કળા જીવંત રે કોઈ પ્રોત્સાહન આપે કે એવું ખરું હા સરકાર ને અમારી જરૂર પડે મત માંગવા હોય ત્યારે હા પબ્લિક ડેપું કરવું હોય થેલીમાં રૂમાલ નાખી ને છે કોણ જાદુગર જાદુગર શું કરે છે કારણ કે અમને કલાકાર નો દરજ્જો નથી સાહેબ આપને હું વાત કરું કે ઓગણીસો માં અમારો કલાકાર નો દરજ્જો છીનવી લેવામાં આવ્યો આવે ગુજરાત ની અંદર તમામ લોકો સાંસ્કૃતિક મંત્રાલય તરફથી

ઓન પેપર જાદુગર ને કલાકાર નથી વાત ઓમ જાદુગર મને એવું લાગે કે ઓન ધ સ્પોટ ઓકર હોય તો બધું ખુશ જ હોય બધું પોસિબલ કરી દે એની જિંદગીમાં એવું હોય કે ઘણો નો પણ થતું હોય ખુદ ખુદની જિંદગીમાં કઈ એવું બને જો જિંદગી છે ને પણ એમ એવું ફીલ હોય હું આપની વાત કરું જિંદગી છે ને ક્યારેય સમાન નથી રેલના પાટાની જેમ નથી ચાલતી હ જિંદગી છે ને નદીની જેમ ચાલે છે જેની અંદર વળાંક આવે છે ઊંચાઈ આવે છે પડવું પણ પડે છે જમીન ઉપર પડવું પડે છે વિખેરાઈ જવું પડે છે પાછું સંગઠિત થવું પડે છે એટલે આ વસ્તુ તો રહેવાની જ છે જીવન ની અંદર સુખ દુઃખ તડકો છાયો આવતો જ રહેવાનો છે ઓકે તો આ જાદુગર છે આપણે એની કળા છે આપણે સોસાયટી કળા છે એમાં ને એક કળા છે અત્યારે ગુજરાતી પ્રજા સમાજ અને અત્યારે ભલે ગમે એટલો સોશિયલ મીડિયાનો વાવટો હોય પણ લોકો અમને જોવે છે હું ભી એટલું કહીશ કે આપણે જે આપણી કળા છે એને જીવંત રાખશું અત્યારે આ હું આવી ગયો છું ભુજમાં અને આમનો છો છે અહીંયા અત્યારે દર્શકો થોડીક વારમાં આવવાના છે તમે ભુજ આજુબાજુના ગામડામાં રહેતા હોય તો આ તેમનો જાદુગર જોવા આવજો તમે તમારા બાળકોને એક શુદ્ધ એન્ટરટેનમેન્ટ આનંદ મેળવજો બસ અને બીજી વાત એ છે અમારી વાત અને અમારો કહેવાનો અભિપ્રાય એ છે કે લોકોની જિંદગી અંદર જઈએ ઝાંસો કરીએ જોઈએ કેવી છે એનો આ એક પ્રયાસ હતો બસ ગુજરાતના છેવાળાના માણસ ને અમારી વાત પહોંચી જાય તે માટે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો જય જય ગરવી ગુજરાત